એવરીવન આ બ્લોગનું નામ છે અગ્રી ટુ ડિસઅગ્રી અને આમાં સેલ્ફ આઇડેન્ટિફિકેશન અથવા ઈગો અહમ શું રોલ પ્લે કરે. જ્યારે આપણે વાત કરીએ છીએ કે આપણે એક સોસાયટીમાં એક સિવિલાઇઝ્ડ હ્યુમન ગ્રુપમાં રહીએ છીએ, બે લોકોની જરૂર પડે, બે લોકો લગભગ કોઈ ના કોઈ ઇન્ટરેક્શન કમ્યુનિકેશનમાં આવે, તમારા અંગત સંબંધો માટે, તમારી જોબ માટે, તમારા બિઝનેસ માટે અથવા બીજા કોઈ પણ કામ માટે આ પૃથ્વી પર બે લોકો ભેગા થાય. હવે જ્યારે બે લોકો ભેગા થાય ત્યારે એવું ડેફિનેટલી બને કે બે લોકો કોઈ અમુક વાતો ઉપર અમુક ટાઈમે અમુક સ્થિતિમાં અગ્રી થતા હોય, વિચ ઇઝ નોર્મલ છે, જે બહુ જ સ્વાભાવિક, જે બહુ જ સહજ વાત છે. હવે જ્યારે આપણે ડિસઅગ્રીમેન્ટની વાત કરીએ ત્યારે ડિસઅગ્રીમેન્ટમાં આપણને એકચ્યુઅલી વાગતું હોય, આપણે ડિસઅગ્રીમેન્ટ બાબતે એક્સેપ્ટેબલ અથવા ફ્લેક્સિબલ અથવા ઓપન માઇન્ડેડ નથી હોતા. શું કામ? કેમ કે ક્યાંક ને ક્યાંક આપણું જે હ્યુમન કનેક્શન છે એમાં આપણી ઈચ્છા એટલી જ છે કે આપણે આપણી નીડ્સ, વિશિસ, વોન્ટ્સ, ડિઝાયર્સ ફૂલફિલ થવા જોઈએ. આપણને સામેવાળાના વ્યક્તિત્વ સાથે કોઈ લેવા દેવા નથી. આપણી એટલી જ જરૂર છે કે આપણે એ વ્યક્તિ થ્રુ અને એમના અગ્રીમેન્ટ થ્રુ આપણી નીડ્સ, વિશિસ, વોન્ટ્સ, ડિઝાયર્સને સેટિસ્ફાય કરીએ. એ જ આપણો ઓબ્જેક્ટિવ છે. ત્યાં જ આપણો ઈગો પિક્ચરમાં આવે છે. હું અહીંયા ચોખવટ કરવા માંગુ છું કે સેલ્ફ આઇડેન્ટિફિકેશન અથવા ઈગો ખરાબ બાબત નથી. અથવા સેલ્ફ આઇડેન્ટિફિકેશન જ્યારે આપણે જીવ દ્રષ્ટિ અથવા જીવ ઉર્જા તરીકે જ્યારે આપણે એને સમજીએ છીએ ત્યારે એકદમ હકારાત્મક છે, ત્યાં છે, કેમ કે જીવવું જરૂરી છે. જ્યારે આપણે ઈગોની વાત કરીએ છીએ અથવા પવનની વાત કરીએ છીએ અથવા અહમની વાત કરીએ છીએ, ઈગો એટલે શું? વહેમ. કોઈ પણ વ્યક્તિને પોતાની બાબતે વહેમ હોઈ શકે. અને કેમ કે પોતાની બાબતે વહેમ હોય, જીવન અને પૃથ્વી, પૃથ્વીમાં બધું કેમ ચાલવું જોઈએ, સબ્જેક્ટ, નિયમો, ટોપિક, એ બધે જ બાબતે કોઈ પણ વ્યક્તિને પૂરેપૂરો વહેમ હોઈ શકે. હવે આપણે એવું માનીએ છીએ કે આપણી નીડ્સ, વિશિસ, વોન્ટ્સ સામેવાળા વ્યક્તિએ અગ્રી કરી અને સેટિસ્ફાય કરવા જોઈએ. આપણે એટલા મનથી ખુલતા જ નથી કે આપણે તો હ્યુમન એલિમેન્ટ સાથે લેવા દેવા છે, કેમ કે હ્યુમન એલિમેન્ટ છે તો અગ્રીમેન્ટ અને ડિસએગ્રીમેન્ટ અને નીડ્સ, વિશિસ, વોન્ટ્સ, ડિઝાયર્સને સેટિસ્ફાય કરવાની વાત આવે છે. જો હ્યુમન એલિમેન્ટ જ નથી તો તમે કોઈ પણ વસ્તુ સેટિસ્ફાય કઈ રીતે કરશો? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 તમે કઈ રીતે સેટિસ્ફાય કરશો? નહીં થઈ શકે. આપણે અહીંયા એ સમજવાની જરૂર છે કે આપણે એટલા બધા વધારે ઇગોસેન્ટ્રિક હોઈએ છીએ કે આપણે હંમેશા કાં તો અગ્રીમેન્ટ અને ડિસએગ્રીમેન્ટમાં આપણે ડિનાયલ કરીએ અથવા આપણને વિવાદ હોય. બીજા કોઈ પણ પેરામીટર, ડિસએગ્રીમેન્ટ ટુ ડિસએગ્રીમેન્ટ, અગ્રી ટુ અગ્રી, ડિસએગ્રી ટુ અગ્રી અને અગ્રી ટુ ડિસએગ્રી, આમાંનું કાંઈ પણ આપણે એક્સેપ્ટ જ ન કરી શકીએ. કેમ કે આપણી તો નીડ, વિશ, વોન્ટ અને એ ઈચ્છા જ એટલી બધી વધારે હોય કે આપણને ક્લિક જ ન થાય કે આપણે કોઈ બીજાના વ્યક્તિત્વને ધ્યાનમાં જ નથી દઈ રહ્યા. એક હ્યુમન લાઈફમાં દરેક એસ્પેક્ટ હોય. જેમ માણસો આગળ વધે, જેમ માણસો ખુલે, એમ બાજી બદલાય. હવે જ્યારે આપણે ડિસએગ્રીમેન્ટની વાત કરીએ છીએ, અહીંયા આપણે એક જગ્યાએ એવી વાત નથી કરતા કે કોઈ પણ વ્યક્તિ તમને શારીરિક રૂપે, દેખીતી રીતે અડી શકાય, સ્પર્શી શકાય, નંબર્સમાં જોઈ શકાય, માપદંડી શકાય, ફિઝિકલી એવી કોઈ પણ નુકસાન કરે તો પણ તમારે ડિસએગ્રીમેન્ટ તરફ ખુલ્લા રહેવું મનથી. એવી વાત આપણે નથી કરી રહ્યા. આપણે એક જગ્યાએ એવી વાત નથી કરી રહ્યા કે તમારે સહન કરવું. જો કોઈ વ્યક્તિ તમારા પૈસા લઈ જાય છે, તમારા બિઝનેસમાં તકલીફ આપે છે, તમારા જોબમાં તકલીફ આપે છે, તમારી આઇડેન્ટિટી ઉપર કોઈ પણ જાતનું ડિફેમેશન કરે છે પબ્લિકમાં, મિત્રો વચ્ચે, સોશિયલ મીડિયા પર કે કાંઈ પણ, તો એ ડિસએગ્રીમેન્ટને સહન કરવાની વાત નથી. અહીંયા અહીંયા કોઈ પણ વસ્તુ સહન કરવાની વાત નથી. અહીંયા એવી વાત આપણે કરવાની ટ્રાય કરીએ છીએ કે તમારા લોકોના જીવનમાં કોઈ લોકો આવે છે જેની સાથે તમે કોઈ પણ કામ કર્યું છે એક્સ વાય ઝેડ તબક્કે, જેમાં તમારી કોઈ પણ પ્રકારની નીડ, વિશ, વોન્ટ, ડિઝાયર ફૂલફિલ થાય છે. હવે એક ટાઈમે એ ફૂલફિલ થઈ
અને તમે એનો આનંદ કર્યો, એ બધી બહુ સરસ વાત. પણ હવે એક ટાઈમે એ વ્યક્તિ ડિસએગ્રી કરે છે કે હવે આનંદ નો પાર્ટ એ નથી બનવા માંગતા, તમે સ્વતંત્ર છો. તો ત્યાં આપણે માનસિક રીતે ખુલ્લા હોવા જોઈએ કે હા, વી અગ્રી ટુ ડિસએગ્રી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણ વ્યક્તિ જન્મસિદ્ધ અધિકારે પોતાની બાબતની ના પાડી શકે, એને હા જ પાડવી એવું જરાય જરૂરી ન હોય. કેમ કે પોઈન્ટ હા કે નાનો છે જ નહીં, પોઈન્ટ એ વ્યક્તિત્વના જોડાણનો છે. જો આપણે એટલા મનથી મેચ્યોર, ખુલ્લા અને એકચ્યુઅલી ઇન્ટેલિજન્ટ હોઈએ તો આપણે કોઈ પણ વાતનું અગ્રી ટુ ડિસઅગ્રી માટે ઓપન હોઈ શકીએ. હવે આપણે જોવાનું છે કે આ બાબતે આપણે સેલ્ફ ઓબ્ઝર્વ અને સેલ્ફ રિફ્લેક્ટ કેટલું કરી શકીએ છીએ અને એનાથી શું ફાયદો થાય છે જોઈ જોજો. ઠીક છે.